જોઈએ તેના પછીનો ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 36, પર્યાવરણ બચાવવા માટે રીયુઝ સમજાવો. સૌપ્રથમ કામ શું કરવાનું છે, થોડીક વાર પહેલા જ વાત કરી એ પ્રમાણે પર્યાવરણને બચાવવાનું છે. એના માટેનો એક આર રીયુઝ, જો ટોટલ 5 આર આવે છે આપણે સિલેબસની અંદર બોર્ડની એક્ઝામમાં, આ 5 આરમાંથી તમને કોઈ પણ આર પૂછાય એ માત્ર રીયુઝની વાત છે. પાંચે પાંચ આરના નામ લખી એની માહિતી પણ તમને પૂછાય, અથવા તો તમને એમ પૂછે પાંચમાંથી કોઈ પણ એક આર જેનું નામ આપી દીધું, અહીંયા જેમ રીયુઝ આપી છે એવી રીતે રિડ્યુસ પણ આપે, રિફ્યુઝ પણ આપે, રિપર્પોઝ પણ આપે, રિસાયકલ પણ આપે. આપણે બધાની સામાન્ય વાત કરી જઈએ પહેલા. જો અહીંયા રિડ્યુસ, ઓછો ઉપયોગ કરવો, રિસાયકલ પુનઃ ચક્રીકરણ, રિયુઝ પુનઃ ઉપયોગિતા, રિફ્યુઝ ના પાડવી, અને રિપર્પોઝ એટલે કે હેતુ ફેર કરવો. એની અંદર આપણે અત્યારે હાલ પૂરતી વાત કરવાની છે. રિયુઝ એટલે પુનઃ ઉપયોગિતા, એવી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે કે જેનો આપણે ફરી જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે તમે જો પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો છે તો પ્લાસ્ટિકની જે આ થેલીઓ છે તેનો ફરીવાર ઉપયોગ કરી શકાય. તેવો ઉપયોગ આપણે પહેલી વાર જ્યારે ઉપયોગ કર્યો છે ત્યારે જ એવો ઉપયોગ કરવાનો કે આ પ્લાસ્ટિકની થેલીનો આપણે ફરી ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ ખાણીપીણી, જો આપણે પાર્સલ સુવિધા દ્વારા મેળવેલું છે તો બોક્સ અથવા તો બોટલ તમને મળશે, બોક્સ અથવા તો જે બોટલ મળશે આનો આપણે ફરીવાર ઉપયોગ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે ઘરની કોઈ ચીજ વસ્તુઓ તમારે સાચવીને રાખવી છે, કોઈ અનાજ રાખવું છે, કોઈ કઠોળ રાખવો છે, તો આના સંગ્રહ માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ આવશે રીયુઝની અંદર. આ જે બોટલ છે તેનો પણ આપણે ફરીવાર ઉપયોગ કરી શકીએ છીએ. આના દ્વારા આપણે શું કરીએ? તો કે આપણે પણ પર્યાવરણ મિત્ર બની શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ, પ્લાસ્ટિક કોઈ એક થેલીનો તમે એકવાર ઉપયોગ કર્યો છે ત્યારબાદ તમે જો તેનો ફરીવાર ઉપયોગ કરો છો એના દ્વારા શું થશે? તો કે પર્યાવરણની અંદર પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે આ એક બોક્સ હતું એનો એકવાર ઉપયોગ કરી લીધો, પછી ફરી એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એના કારણે શું થશે? તો કે આના કારણે પર્યાવરણમાં આજે એટલું પ્લાસ્ટિક બગડતું હતું એની જગ્યાએ આપણે એને ઉપયોગમાં લીધું. જો કે ગુજરાતીઓને આ કેવું જ ના પડે, એને ખબર જ હોય આ કોઈ બોક્સ અથવા તો આ બોટલ આપણે ફેંકી નથી દેતા, આપણે ફરી એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. ઓકે, એટલા માટે જ ફરી એકવાર તમને વાત કરી દઉં કે રીયુઝ પુનઃ ઉપયોગિતા, ફરી વાર આપણે શું કરવાનું છે? તો કે એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે કે જે વિઘટન માટે અશક્ય છે, જેનું વિઘટન સામાન્ય અવસ્થામાં શક્ય નથી, એનો આપણે એકવાર ઉપયોગ કરીને એને ફેંકી નથી દેવાની. શું કરવાનું છે? તેનો ફરીવાર ઉપયોગ કરવાનો છે. તો આ આપણો પ્રશ્ન હતો રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા. ઓકે, ડન થાય છે બધાને?